गुड मॉर्निंग एवरीवन। अंग्रेजी निस्वाती पोथी में आपणे यूनिट 6 नंबर्स ए सीखी रहा छे। तेमां आपणे कया नंबर सीखी गया? 1 ओ ए नी 1, 1 एटले 1, पछी 2 टी डब्ल्यू ओ 2 एटले 2, पछी 3 टी एच आर डबल ई 3 एटले 3, पछी आव्यो नंबर 4 एफ ओ यू आर 4 एटले 4, પછી નંબર 5 એફ આઈ વી ઈ 5 એટલે 5, પછી નંબર 6 એસ આઈ એક્સ 6 એટલે 6। હવે આજે આપણે શીખશું નંબર 7 અને નંબર 8। અહીં આપણને ટ્રી એટલે ઝાડ એના ચિત્રો આપેલા છે। કેટલા ચિત્રો છે એને આપણે ગણવાના છે। 1 2 3 4 5 6 7, 7 આપણને ચિત્રો આપેલા છે। અને 7 ને કેવી રીતના બનાવતા શીખવાનો છે? તો અહીં ડોટ્સને જોડીને, પછી અહીં ડોટ્સ આપેલા છે એને જોડીને, અને અહીં ખાના જે ખાલી છે, બોક્સ ખાલી છે, એમાં આપણે જાતે બનાવતા શીખવાનું છે, જાતે લખતા શીખવાનું છે। અને સાથે સાથે અહીં આપણને 7નો સ્પેલિંગ આપેલો છે, એસ ઈ વી ઈ એન 7 એટલે 7। એ સ્પેલિંગને પણ આપણે બોલતું જવાનું છે। તો ચાલો આપણે 7 કેવી રીતના થાય એ શીખીએ। તો સૌથી પહેલાં તો પેન્સિલને આ ડોટ્સ ઉપર ચલાવતી જવાની છે, અને સાથે સાથે સ્પેલિંગ લર્ન કરતો જવાનો છે। એસ ઈ વી ઈ એન 7 એટલે 7, એસ ઈ વી ઈ એન 7 એટલે 7, એસ ઈ વી ઈ એન 7 એટલે 7। હવે બાળકો, 7ને આપણે ડોટ્સ ઉપર જો ઘૂંટીને શીખી ગયા, હવે આપણે જાતે બનાવતા શીખવાનું છે। તેને કેવી રીતના બનાવશું? તો સૌથી પહેલાં તો આપણે આડી લીટી કરવાની અને પછી ત્રાસી લીટી કરવાની। તમે આ બધા જ માણાક LKGમાં શીખી ગયા છો। તો આડી લીટી પછી ત્રાસી લીટી, આપણો 7 છે એ રેડી થઈ જશે, અને તમને બધાને પણ લખતા આવડી જશે। શું કરવાનું? આડી લીટી કરવાની અને પછી ત્રાસી લીટી, આડી લીટી અને ત્રાસી લીટી। હવે આપણે એનો સ્પેલિંગ લર્ન કરતા જઈએ। એસ ઈ વી ઈ એન 7 એટલે 7, 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 એસ ઈ વી ઈ એન 7 એટલે 7। તો અહીં આપણે ડોટ્સને જોડીને 7 બનાવતા શીખ્યા, અને અહીં જાતે કેવી રીતના લખાય 7 એ પણ શીખી ગયા, અને સાથે એનો સ્પેલિંગ શીખી ગયા, એસ ઈ વી ઈ એન 7 એટલે 7। તો અહીં આપણને 7 વૃક્ષના ચિત્રો આપેલા છે, એને અંગ્રેજીમાં 7 કહેવાય અને ગુજરાતીમાં 7। 1 2 3 4 5 6 7, હવે ગુજરાતીમાં ગણીએ, 1 2 3 4 5 6 7। તો તમારે પણ આ 7 છે એ અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં કરવાનો છે। હવે આપણે આગળ શીખીએ નંબર 8। બાળકો, હવે આપણે જોઈએ નંબર 8। આગળ કયો શીખી ગયા? 7, હવે 8। તો અહીં બોલના ચિત્રો આપેલા છે, કેટલા છે એને આપણે ગણીએ। 1 2 3 4 5 6 7 8, કયો નંબર શીખવાનો છે આપણે? 8। કેવી રીતના? તો અહીં ડોટ્સ આપેલા છે અહીં અને અહીં, તેને પેન્સિલથી આપણે જોડવાના છે, અને પછી અહીંયા ખાલી બોક્સ આપેલા છે એમાં આપણે 8 કેવી રીતના લખાય ડોટ્સ દ્વારા જોડીને આપણે શીખી ગયા, પછી અહીં આપણે હવે જાતે લખવાનો છે। તો જાતે લખવાનો અહીંયા બોક્સમાં, અને સાથે સાથે એનો સ્પેલિંગ છે એને પણ
लर्न करतो जवानो छे, एटले के एने याद राखवानो छे। ई आई जी एच टी एट, एट एटले आठ। तो अहीं आपणे अंग्रेजी में केटला बोल थया? आठ, एट। तो हवे गुजराती में गणवा होय तो एक बे त्रण चार पांच छ सात आठ। ई आई जी एच टी एट एटले आठ। तो चालो आपणे एट शीखीए। तो पहला अहीं डॉट्स आपेला छे, एने आपणे पेन्सिल द्वारा जोड़ता जाइए। पेन्सिल छे आ डॉट्स ऊपर ज चालवी जोईए। ई आई जी एच टी एट एटले आठ। तमारे पण मारी साथे आ स्पेलिंग लर्न करवानो छे। ई आई जी एच टी एट एटले आठ। 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 हवे आपणे अहीं जाते बनावता शीखवानुं छे। केवी रीतना? तो आपणे जेवी रीतना पेन्सिल ચલાવેલી હતી તેવી રીતના, અને બીજી રીતના પણ શીખી શકાય। તમને બે વર્તુળ તો આવડે જ છે, તો પહેલાં એક વર્તુળ કરવાનું, પછી એની સાથે નીચે બીજું વર્તુળ કરવાનું। આવી રીતના પણ તમે એટ બનાવી શકો છો, પણ સાચી રીત છે એ આ રીતે છે। ઈ આઈ જી એચ ટી એટ એટલે આઠ। 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 તો બાળકો, આજે આપણે કયા નંબર શીખી ગયા? નંબર સેવન અને નંબર એટ। નંબર સેવનનો સ્પેલિંગ શું થાય? એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત। અને બીજો કયો શીખી ગયા? નંબર એટ। ઈ આઈ જી એચ ટી એટ એટલે આઠ। તો બાળકો, તમારે પણ તમારી અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 57 એટલે કે 57 પૂર્ણ કરવાનું છે, અને નંબર 7 અને 8ને લખવાનું છે, અને એના સ્પેલિંગ પણ યાદ રાખવાના છે।